પૂર્વ પતિની કાયદાકીય તજવીજ કરાઈ હતી. ધારાશાસ્ત્રી સંજય પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી ચોંકાવનારી માહિતી આપી. ભુજના જાણીતા ધારાશાસ્ત્રી સંજય પટેલ દ્વારા હોટલ સેવન સ્કાય ખાતે આજરોજ યોજવામાં આવેલ એક પત્રકાર પરિષદમાં અબડાસા તાલુકાના વાડા પદ્ધર ગામે રહેતા કલ્પેશ પ્રેમચંદ બોમાયા, કે જેઓ ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને હાલ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડની પીડિતાના પૂર્વ પતિ છે. તેમણે પોતાની પત્ની અને હાલની પીડિતાએ વિશ્વાસઘાત છેતરપિંડી કરી છે અને અગાઉ થયેલ લગ્ન છુપાવી રાખી કાયદાકીય ભંગ કર્યાની જાણકારી આપી હતી. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમની પત્ની પીડિતા ગત તારીખ 31/1/2016 રોજ માનપુરા ખાતે તેમના ઘરે જૈન વિધિથી મારી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મારી પત્ની વાડાપદ્ધર રહેવા આવી હતી. માત્ર 2 દિવસ રોકાયેલી અને ત્યારબાદ બહાનું બનાવી પોતાના પિયર ચાલી ગઈ હતી. આ વખતે અમોએ દહેજમાં આપેલ કપડાં સહિતની ચીજવસ્તુ તથા એક વીંટી, મંગલસૂત્ર વગેરે સાથે લઈ ગઈ હતી. અવારનવાર તેણીને સાસરે પરત લાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પરત આવી ન હતી. મારી લગ્ન વેળા સાથે રહેલ ઇસ્માઇલભાઈ જુસફ પુખેરા, હેમંત ખીમજી શાહ અને મારા સાસુ દેવાનીબેન વગેરે મને ધાકધમકી આપી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અવારનવાર ધાકધમકીના કારણે કંટાળી છેવટે છૂટાછેડા લેવા માટે ઇસ્માઇલ પુખેરાએ મારી પાસેથી ₹25,000ની માંગણી કરી હતી, જે મેં તારીખ 14/2016 રોજ આપી છૂટાછેડા લીધા હતા અને નોટરી સમક્ષ લખાણ કરાવ્યું હતું. આ છૂટાછેડા રજિસ્ટર કરાવવા માટે અવારનવાર મેં માંગણી કરી હતી, પરંતુ તેણીએ તે તરફ ધ્યાન આપ્યું ન હતું. આથી ગત તારીખ 26/1/2017 રોજ છૂટાછેડાનો લખાણ રજિસ્ટર કરાવવા માટે મળ્યો ત્યારે મારી સાથે ગાળાગાળી કરી પુનઃ ધમકી આપી હતી. આ મારી પત્નીએ મારા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. તે અંગે પોલીસ તેની સામે વિધિવત ગુનો દાખલ કરી મને યોગ્ય ન્યાય અપાવે તેવી માંગણી કરી છે. એમાં એમની માતા દેવ્યાની, હેમંતભાઈ, ઇસ્માઇલ જુસફ ઉપેરા, આ બધી ચારે વ્યક્તિઓ વિરુદ્ધ બ્લેકમેલિંગ, લગ્ન કરી એની જોડેથી પૈસા પડાવવા, દર દાગીના લઈ જવા, એટલું જ નહીં પોતાના પતિના નામે એ દીકરીએ જુદા જુદા એ પતિના ભાઈબંધો પાસેથી પણ પૈસા મેળવ્યા, હકીકત પણ એ ફરિયાદમાં. તો એ આજે મને લાગે વળગે છે ત્યાં સુધી વ્યક્તિગત મારી જે 27 વર્ષના વકીલાતની અંદર આવા ઘણા બધા કેસો મારી સમક્ષ આવેલા છે, લડેલું છું, ફરિયાદ પક્ષે પણ હું, ઘણી બધા આરોપી પક્ષે પણ રહેવું પડ્યું છે. તો ત્યારે ભૂતકાળની અંદર બનેલી ઘટના ઉપર કહું છું, આ વર્તમાનમાં શું છે શું નહીં તો ભવિષ્ય બતાવશે. પણ કોર્ટોની અંદર, સમાજની અંદર જે વ્યક્તિઓ આવી દીકરીઓના ખભે રાખી અને અર્થ ઉપાર્જનનું કામ કરતી હોય છે, તે કોર્ટની અંદર બેઠા બેઠા સમાધાન કરીને પણ આરોપીઓ જોડેથી પૈસા લેતા હોય છે, એવી ઘટનાઓ મારી સમક્ષ 10-15 બનેલી છે. કે જેને તમને નામ સહિત જોશે તો મારી જોડે ચાર્જશીટ સહિત પણ તમને પુરાવા મળશે કે આ હકીકતનો અભ્યાસ કરી